નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપનું સ્વાગત કરું છું. આજે અમારી સાથે બિગ પર્સનાલિટી અહીંયા ઉપસ્થિત છે, અંજલિ જીનવાલા, જે મિસિસ ઇન્ડિયા લેગેસી ક્લાસિક વિનર 2018 દિલ્હીથી તેઓ વિનર થઈને આવ્યા છે. અંજલિજી, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ અભિનંદન આપને કે આપે સુરતનું નામ ખૂબ રોશન કર્યું છે અને સાથે તેઓ નેશનલ કોસ્ટ્યુમ વિનર પણ છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ આગળ વધો એવી અમારી શુભકામના આપને. સૌથી પહેલાં તો મારો પ્રશ્ન રહેશે કે ખૂબ સરસ એચિવમેન્ટ આપે કર્યું છે, તો આપની પહેલાં હું પર્સનલ લાઈફ વિશે થોડુંક જાણવા ઈચ્છીશ. કારણ કે જ્યારે તમે આ સ્ટેજ ઉપર જતા હો છો ત્યારે તમારી પર્સનલ લાઈફ જે હોય છે, ફેમિલી લાઈફ હોય છે અને આ લાઈફમાં બહુ ડિફરન્ટ હોય છે, તો એના વિશે થોડી વાત કરો. જી નમસ્તે, મારા વાલા સુરતવાસીઓ, જય શ્રી કૃષ્ણ. હું આજે એક્ઝોટિકા મીડિયા યામિની મેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મને અહીં બોલાવી અને મારું નહીં પણ મારા સુરતનું ગૌરવ વધાર્યું છે કે મારા જેવી અસંખ્ય વુમન જે છે કે એ લોકોને સૌને માટે હું આજે ગર્વ અનુભવું છું. આજે હું એક હાઉસવાઈફ છું અને મને એક દીકરી છે અને એક દીકરો છે. અને કહેવાય ને કે ફેમિલીના સપોર્ટ વગર આપણે કંઈ જ કરી શકતા નથી, એ આજે મને મારા હસબન્ડે પ્રૂફ કરીને બતાવ્યું છે. આજે મને મારા હસબન્ડ અને મારા દીકરા દીકરી તરફથી એટલો પ્રેમ મળ્યો. અને ખરું કહીને કે કહેવત છે કે દીકરી જેના ત્યાં હોય ને એવું સમજવાનું કે ભગવાનનો આશીર્વાદ હોય છે. તો મને આજે આ લેવલ પર પહોંચવા માટે, મને હું એમ કહું તો ચાલે કે મારા માટે મારી દીકરી જ એક આઈડિયલ છે, જે આજે અહીં ભણી ગણીને આજે અમેરિકા ગઈ છે અને બાયો રિસર્ચમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ કરી રહી છે. તો જ્યારે મારી દીકરી આજે એના પગ પર ઊભી થઈ છે તો મને ત્યારે એમ થયું, એણે મને એમ કીધું કે મમ્મી તમારા શું શોખ છે, મારું તો તમે પૂરું કર્યું છે પણ તમારા એવા કયા શોખ છે કે જે બાકી છે. જો તમે ઘરની આટલી બધી કાળજી લો છો, અમારા આટલા બધા સારી રીતે અમારી સંભાળ લો છો, નહીં મમ્મી કંઈક ને કંઈક તમારા મનમાં બેક માઇન્ડમાં તમને કંઈક ચાલી રહ્યું છે. તો મેં ત્યારે કીધું મારી દીકરીને કે મને દીકરા બાળપણથી બહુ ઈચ્છા હતી કે હું આજે મૂવી કરું, મોડલિંગ કરું અને ભણવાની સાથે મને છે ને કલાક્ષેત્રમાં ખૂબ શોખ હતો કે હું કંઈક આવું કરું ફ્યુચરમાં. પણ એમાં એવું હતું, મારા ફાધર જે હતા એ એડવોકેટ છે અને તેઓને એ વખતે સોસાયટીનો એક ડર હતો કે સોસાયટીમાં લોકો સમાજમાં શું વિચારશે. તો આ સવાલ જે ઊભો થયો હતો તો મને એ વખતે મેં વિચાર્યું કે નહીં, ચાલો પપ્પાની ઈચ્છા નથી તો આ વસ્તુ નથી કરવું. તો ત્યારે એ બેક માઇન્ડમાં કસે ને કસે મેં રાખી મૂકેલું હતું. તો આજે એ જ્યારે મેં મારી દીકરીને કીધું ને તો મારી દીકરીએ મને કીધું, નહીં મમ્મી તમારે તમારી આ ઈચ્છા જરૂર પૂરી કરવી જોઈએ. જો આપણે સોસાયટીને નથી જોવાની, લોકોના વિચાર નથી જોવાના, આપણે આપણી દ્રષ્ટિ સુધારવાની છે. તો આમાં મારા પરિવારનો ખૂબ મને સપોર્ટ હતો અને મારા હસબન્ડમાં પણ ખૂબ સપોર્ટ છે. જી ખૂબ જ સરસ. આપના શોખ વિશે જણાવો, આપના કયા શોખ રહ્યા છે? નાનપણથી જ આપને આ શોખ હતો કે આપ કોઈ આવી રીતે મોડેલિંગ કરો અને આવી રીતે વિનર બનો, એવી કઈ ઈચ્છા હતી કે આફ્ટર મેરેજ તમને ઈચ્છા થઈ? નાનપણથી, એક તો મારું એજ્યુકેશન લુર્ડ્સ કોન્વેન્ટમાં થયું છે અને કોન્વેન્ટ સ્કૂલમાં, નન સ્કૂલમાં અમને લોકોને એક સમાજ માટેનો એક, પહેલાં તો શીખવાડવામાં આવે છે સેવાભાવી, એ અમને ત્યાંથી લુર્ડ્સ કોન્વેન્ટમાંથી ભણવાની સાથે અમને એ શીખવાડવામાં આવે છે. તો પહેલાંથી મારું એક જ વસ્તુ રહ્યું કે હું લાઈફમાં એવું કંઈક કરું કે હું કોઈક એવા ગુરુને બનાવું કે જેના થકી હું બધી રીતે કે ઓલરાઉન્ડર જેમ રીતે કહેવાય, તો મને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ, મને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ ને આ દરેક ફિલ્મમાં હું આગળ પતી રહી છું. એટલે મારા તમને શોખ કહું ને તો મને જ્યારે જ્યારે પણ કોઈક બી વસ્તુ કરવાની આવે તો હું એમાં તરત જ આગળ આવું અને મારો હાર્ટ કાયમ મારા સ્કૂલમાં હેન્ડ્સ મારો રેઝ કરું કે નહીં હું આ વસ્તુ કરીશ, હું કસમાં પાછળ રહીશ નહીં. તો સ્પોર્ટ્સને લઈને કે એક્ટિંગને લઈને, મને એક્ટિંગ કરવાનો પણ ઘણો શોખ છે અને મેં અમદાવાદ ધ્વનિ ગૌતમ પાસે માસ્ટર ક્લાસ કર્યા છે એક્ટિંગના, અને ત્યાર પછી મોડલિંગ ફિલ્મમાં પણ મને ઘણો ઇન્ટરેસ્ટ છે અને મેં એ કામ પણ બહુ સારી રીતે કર્યું છે.
અને મારા પહેલેથી બચપનથી એક સપનું હતું. જ્યારે જ્યારે હું ટીવીમાં જોતી હતી મિસિસ ઇન્ડિયાના પ્રોગ્રામ, ત્યારે હું કાયમ કહેતી કે નહીં, હું પણ આવું કંઈક લાઈફમાં અચીવ કરીશ. એટલે એમ કહીએ તો ચાલે યામિનીબેન કે મેં જ મારી જાતને આઈડિયલ બનાવી, કે એ પહેલેથી બચપનથી મેં મારું એક એવો મોડલ બનાવી દીધું હતું. સપનું જોયું હતું, તે તમારું સપનું પૂરું થયું એવું કહી શકાય. હા શ્યોર, બિલકુલ જ કહી શકાય એવું. હવે મારે એ પણ જાણવું છે આપની પાસેથી કે આપ દિલ્હી સુધી પહોંચ્યા કેવી રીતના. દિલ્હી સુધી પહોંચવામાં સૌથી પહેલા તો હું મારા સુરત ટેનિસ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે સુરત ટેનિસ ક્લબમાં એક લેડીઝ વિંગ ઊભી કરવામાં આવી છે, જેમાં દર બાપે ત્રણ ત્રણ મહિને છે ને અવનવી લેડીઝ વિંગની હરીફાઈઓ થવામાં આવે છે, જેમાં મેં ફેશન આઇકોન અને હોટ મિર્ચી ગર્લ ને ઘણા ટાઇટલ મેં એમાં સુરત ટેનિસ ક્લબમાંથી વિન થયા છે. અને ધીરે ધીરે જ્યારે મારા ક્લબમાંથી હું વિન થતી ગઈ, તેમ તેમ મારો કોન્ફિડન્ટ લેવલ વધતો ગયો. અને ત્યાર પછી ક્લબમાં સુરત ટેનિસ ક્લબમાં ફેશન શો રાખવામાં આવ્યો હતો, ત્યારે હું એમાં ફર્સ્ટ રનર અપ થઈ. ત્યારે મને એમ થયું કે નહીં, મારી પાસે એવી ઓપોર્ચ્યુનિટી આવવા માંડી કે નહીં, તું ફક્ત સુરત ટેનિસ ક્લબ ખાતે નહીં પણ તું ગુજરાત ખાતે કે તું ઇન્ડિયા ખાતે પણ તું આ લેવલ પર જઈ શકે છે. તો એ વખતે સુરત ટેનિસ ક્લબમાંથી મારી પાસે આવી ગેલેક્સી ક્વિનની જે ડિરેક્ટર પિયુષ જયસ્વાલ છે એમની મને ઓફર આવી, અને મેં તરત જ એ ઓફર માની લીધી કે નહીં, મને કંઈક કરવું છે. એ ત્યાં આગળ હું મિસિસ ગેલેક્સી ક્વિનની 2018ની ટાઇટલ વિનર છું. અને ત્યાર પછી એ ઇવેન્ટમાં વિનર બન્યા પછી મારી કેટલા વખતથી ફેસબુક પર ઈશા શર્મા નામની દિલ્હીની છોકરી જે હતી એ લેડીએ મને ફોલો કરી અને એમને મને મેસેજ કર્યો કે તમને મિસિસ ઇન્ડિયા લેગેસીમાં ઇન્ટરેસ્ટ કરો. ત્યારે મેં મારા હસબન્ડને કીધું કે હું આ ઇન્ડિયાની કોમ્પિટિશન છે મિસિસ ઇન્ડિયાની, હું એમાં પાર્ટ લઉં. તો એમને કંઈ પણ સંકોચ કર્યા વગર તરત જ મને હા કીધી કે હા, કેમ નહીં, લઈ શકે. અને ત્યારે મારી દીકરી યુએસ હતી, મેં મારી દીકરીના સમાચાર આપ્યા કે દીકરા હું મિસિસ ઇન્ડિયામાં પાર્ટ લેવા જઈ રહેલી છું, તો મારી દીકરી બહુ ખુશ થઈ ગઈ. અને એની શું કહેવાય કે રિઝલ્ટ આવતા પહેલાં જ મારી દીકરીએ મને એમ કીધું, મમ્મી યુ ઓલરેડી વિન. અને આ શબ્દથી મારો કોન્ફિડન્ટ લેવલ વધારે વધી ગયો. અને ત્યાર પછી મેં એ લોકોને ફોન પર ઇન્ટરવ્યૂ આપ્યો અને એ લોકોએ મને એમાં ફાઇનલ કરી, જેમાં 45 પાર્ટિસિપન્ટ હતા પણ એમાંથી એમણે ઓનલી 17 જે ફાઇનલ હતા એમને જ ઓન સ્ટેજ રાખવામાં આવ્યા હતા, જેમાં હું સુરતથી અંજલી ત્યાં આગળ ફાઇનલમાં સિલેક્ટ થઈ હતી. આ તમારો સફર કેટલા સમયનો રહ્યો હતો? આ મારો સફર મને સિલેક્ટ થયાને એ લોકોએ 15 દિવસમાં મને સિલેક્ટ કરી હતી. ત્યાર પછી એમને મને દિલ્હીમાં 3 દિવસનો ગ્રુમિંગ સેશન રાખવામાં આવ્યો હતો, અને 3 દિવસ એ લોકોનું જે ગ્રુમિંગ સેશન હતું એમાં મારા દિમાગમાં એક જ વસ્તુ હતી કે મારે મારા સુરતને મારા ગુજરાતને આજે પ્રૂવ કરીને બતાવવું છે કે ગુજરાતી નોટ ઓનલી કહેવાય ને કે ખાવાનામાં કે બિઝનેસમાં કે વુમનોને માટે સ્પેશિયલ કહેવામાં આવે છે કે જે સમાજને લઈને જે વુમનો ઘરમાં બેસી રહી કે એ લોકોને પણ કંઈક કરવું છે. તો મારા દિમાગમાં એક જ વસ્તુ હતી કે નહીં, મારે મારા ગુજરાતને પ્રમોટ કરવું, મારે મારા સુરતને પ્રમોટ કરવું છે. તો એ વસ્તુ ત્યાં આગળ મેં પ્રૂફ કરી. અને 3 દિવસના સેશન દ્વારા પછી જ્યારે ફિનાલે હતો, એ ફિનાલેમાં પણ એ લોકોએ અમને આપેલા હતા, ડ્રેસિંગનું આપેલું હતું, એમાં નેશનલ કોસ્ટ્યુમ કે નેશનલ કોસ્ટ્યુમ મેં યુટ્યુબ પર બી ઘણા સર્ચ કર્યા તો એમાં મેં જોયું, પણ મને એવું લાગ્યું કે મારે બધી વુમનથી કંઈક અલગ કરવું છે, કંઈક ડિફરન્ટ કરવું છે. તો મેં મારું માઇન્ડમાં એમાં આખું ડિઝાઇન તૈયાર કરી અને ડિઝાઇનર પાસે એ ડ્રેસ મેં તૈયાર કરાવ્યો. અને ત્યાં 3 દિવસના સેશન દ્વારા ત્યાં આગળ અમારી પાસે સોશિયલ એક્ટિવિટીઝ કરાવવામાં આવી હતી, કે સોશિયલ એક્ટિવિટીઝમાં દિલ્હીની લાડલી ફાઉન્ડેશન કરીને એક સોશિયલ ત્યાં ટીમ ચાલે છે કે જે સ્લમ એરિયામાં જઈને લેડીઝને અને છોકરીઓને, નાની છોકરીઓને એ લોકો નોલેજ આપે છે અને એ લોકોને પાવરફુલ સ્ટ્રોંગ બનાવે છે. તો ત્યાં અમને લોકોને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આગળ અમારા સાથે એક પોલીસ પ્રોટેક્શન અને મારા જે મિસિસ ઇન્ડિયા લેગેસીના ડિરેક્ટર મિસિસ અમીશા ચૌધરીજી એ પણ અમારી સાથે ત્યાં હંમેશા હાજર રહેતા હતા. ઇવન એ જ્યાં દિલ્હીના હોવા છતાં પણ એ અમારી સાથે રિસોર્ટમાં રોકાવીને એક એક સેકન્ડનું અમારું ધ્યાન રાખતા હતા.
અને લાડલી ફાઉન્ડેશનમાં અમે ત્યાં ગયા, એક નાનો સ્મોલ ડ્રામા કર્યો અને એ સ્મોલ ડ્રામા કર્યા પછી લેડીઝોને અને બાળકીઓને ખબર પડી કે તમારે ગભરાવાની સમાજમાં જરૂર નથી, તમે બી તમારામાં જોશ વધારો, તમે હિંમત રાખો. આ રીતની ત્યાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અને અમને એટલું બધું એ ગમ્યું કે અમે અમીશાજીને કીધું, યામિનીજી, કે મેડમ અમને આ બહુ ગમ્યું છે, અમને તમે આવી કોઈ બીજી સ્લમ એરિયામાં અમને તમે લઈ જાઓ. તો અમે ત્યાં બી જઈને જોવા માંગીએ છીએ કે ખરેખર કે જે ઝૂંપડપટ્ટીમાં રહેનારી જે સ્ત્રીઓ છે અને બાળાઓ છે એ લોકોની ઉપર કેટલો અત્યાચાર કરવામાં આવે છે અને આપણે ક્યારે એ લોકોને આમાંથી બહાર કાઢી લાવશું. તો અમને ત્યાં લઈ જવા, મને અમારથી બનતું હતું એટલું અમે નોલેજ એ લોકોને આપીને આવ્યા. અને કહેવાય ને, અમારા 3 દિવસ કે કોઈ દિવસ અમે મેં વિચારેલું નહીં હતું કે આવા 3 દિવસ કે ફેમિલીને ભૂલી જવાનું અને નવું કંઈક કરવાનો જોશ, એ આમાં મને એકદમ ફીલ થયું છે. આ વસ્તુ કે ઘણી વખત આંખોમાંથી આંસુ પણ આવી ગયા છે કે ઇટ ઇઝ નોટ ઇઝી કે આપણા ફેમિલીથી દૂર રહેવાનું અને આટલું મોટું અચીવ કરવા જવાનું. સમટાઈમ્સ એવું થાય કે ત્યાં આગળ એટલા સારા સારા મારી સામે પાર્ટિસિપેન્ટ હતા કે મણિપુરથી એક લેડી જે એડવોકેટ હતી, જે હાઈકોર્ટની હતી, ને 2-3 જે લેડી એવી હતી કે જે આર્મી ઓફિસરના હતા. અને મને ત્યાં આગળ એમ થયું કે નહીં, ક્યારે હું કશે કંઈક પાછળ છું, પણ નહીં, મારા જે ડિરેક્ટર હતા અમીશાજી, એમણે મને એમ કીધું કે અંજલી આ બધું નહીં, જો તારામાં પ્લસ પોઈન્ટ કયો છે જે એ લોકોમાં નથી. જી, એમણે મને ઘણી હિંમત આપી હતી આમાં. જી જી, ખૂબ જ સરસ છે. આપણી વાતો સાંભળીને અમને પણ એવું લાગે છે કે વિનર થવું એટલું ઇઝી નથી. કોઈ પણ જગ્યા પર પાર્ટિસિપેટ કરો અને ત્યાંથી વિનર થઈને આવવું, જીતીને આવવું એટલું ઇઝી નથી હોતું જેવું કદાચ લોકોને દેખાતું હોય કે આ બહુ ઇઝી છે. તો ખૂબ જ સરસ. આપનો સફળ થયા પછીનો જે અનુભવ છે તે અમને શેર કરો. તમને કેવું ફીલ થયું અને લોકોએ તમને કેવા મતલબ ફીડબેક આપ્યા અને કેવી શુભેચ્છાઓ આપી એ વિશે જણાવો. સફળ થયા પછી તો પહેલાં મેં આ યુનિવર્સને થેન્ક યુ કીધું કે એને થેન્ક યુ કીધા વગર તો, કારણ કે આ યુનિવર્સમાં એટલા બધા લોકો એવા હોય છે કે જે લોકોની દુવાથી આપણે આગળ વધતા હોય છે. તો એ મને ઘણું આમ ખુશી થઈ કે જે લોકોની દુવાથી હું આજે આગળ વધી છું. અને સફળ થયા પછી મને પહેલાં તો એ જ વસ્તુ યાદ આવે છે કે આ જે સ્ટેજ પર હું હતી અને ત્યાં આગળ મને એમ થયું કે ક્વીન બનવું ઇઝી નથી, એટલે આ એક જવાબદારી છે. ખુશ તો હું હતી પણ એક જવાબદારી કે દિલ્હીથી હું જ્યારે સુરત આવતી હતી ત્યારે મારી ઉપર ઘણી જવાબદારી હતી કે આ અચીવ કર્યા પછી હવે મારે શું કરવાનું છે. જી, કે ખાલી ક્વીન લઈને, હા, સૌથી મહત્વની વાત એ છે કે અચીવ કર્યા પછી તમે આવીને શું કરો છો. હા, એટલે એ મહત્વનું છે. તો મને ઘણો આનંદ થયો કે જ્યારે લોકો મને દિલ્હી એરપોર્ટ પર મૂકવા આવ્યા તો ત્યાંના દિલ્હીના જે પબ્લિક હતા એણે મને ઘેરી લીધી હતી અને જ્યારે મારી સાથે લોકો સેલ્ફી લેવા આવતા હતા ત્યારે મને ખરેખર એટલો આમ મારી એની ઉપર પ્રાઉડ થતો હતો કે ના, ધન્ય છે એ મારા મા બાપને જેમને મને જન્મ આપ્યો છે અને હું આ લેવલ પર પહોંચી છું, અને ધન્ય છે એ મારી માતાને, ધન્ય છે એ મારી દીકરીને જેના સપોર્ટથી હું આજે એક ક્વીન બની છું. તો મને એ વસ્તુનો ઘણો આમ ખુશ થયું. ને જ્યારે હું સુરત આવી અને ત્યારે મને એમ થયું કે નહીં, હવે મારે અહીં ક્રાઉન લઈને બેસી નથી રહેવાનું, હવે મારે કામ કરવાનું છે, સમાજમાં એક મેસેજ પહોંચાડવાનો છે કે વુમન, જ્યારે હું આજે સુરતમાં હાઉસવાઈફ થઈને આટલું મોટું અચીવ કરી શકું છું તો મારા જેવી કેટલી સુરતની કે ગુજરાતની વુમન છે કે જે લોકોમાં ટેલેન્ટ ભરેલું છે પણ એ લોકોનું બહાર નીકળતું નથી. તો મને બસ એવી ઈચ્છા છે કે એ લોકો પણ ઘરની બહાર નીકળે ફેમિલીના સપોર્ટથી. ફેમિલી નહીં માને તો આજે આપણે ઘરની સ્ત્રી કહેવાઈએ છે, તો આપણે એ લોકોને મનાવવા એ દરેક સ્ત્રીમાં આવડત હોવી જોઈએ. અને હું માનું છું મારા ગુજરાતની દરેક સ્ત્રીઓમાં એ આવડત બહુ સારી છે. એટલે મને બસ આવ્યા પછી એવું જ હતું ખુશીની સાથે કે બસ મારો મેસેજ હું આખા ગુજરાતમાં
પ્રસરિત કરું કે નહીં ભાઈ, બધી વુમન આજે જેનામાં કંઈક ને કંઈક ટેલેન્ટ છે એ કંઈક ને કંઈક ફિલ્મમાં આગળ વધે. હા જી જી, જે પણ ટેલેન્ટ છે એ ફિલ્મમાં આગળ જાય એ ખૂબ જ સારી વાત છે. વુમન મહિલાઓએ આગળ રહેવું જ જોઈએ અને મહિલા જો ધારે તે બધું જ કરી શકે છે. સો એ લોકોને પણ ખબર જ હોય છે. ખૂબ જ સરસ વાત છે. આપને ઘણી બધી મતલબ ઓફર્સ પણ આવતી હશે આગળ જવા માટેની, તો એમાં તમે શું વિચાર કર્યો છે? આગળ જવાનો વિચાર છે આપનો કે શું કરવાનો વિચાર છે? મને મારા મિસિસ ઇન્ડિયા લેગેસીમાંથી ઇન્ટરનેશનલ મોકલવાની પણ એ લોકોની ઓફર આવી, બટ નહીં. મને મારે શું હતું મેઇન, કે મારે મારા ગુજરાતને ડેવલપ કરવું છે. ગુજરાતમાં દરેક વુમનને મારે હેલ્પ કરવી છે કે જે લોકોમાં ટેલેન્ટ છે કે એવી અમુક જગ્યાઓ છે કે જ્યાં જઈને મારે વુમનને હેલ્પ કરવી છે. જે અમુક હેન્ડી, થોડા દિવસ પહેલાં જ હું હેન્ડીકેપ વુમનોને મળી હતી તો તેઓએ મને કીધું કે મેડમ અમને સપોર્ટ કરો, અમને બહુ સરસ કપડાં સ્ટિચ કરતા આવડે છે તો અમારે અમારા માટે સ્પેશિયલ એક શોપ, એક ફેક્ટરી નાની નાખવી છે. તો મેં એમને કીધું કે હા હું જરૂર આ વાત છે ને તમારી કોઈને કોઈ રીતે આપણા ગવર્મેન્ટ સુધી આ વાત પહોંચાડીશ અને તમારી આ તમારું જે સપનું છે ચોક્કસ હું પૂરું કરીશ. મારે એવી બાળકીઓને જે અત્યારથી ગ્રો થાય છે એ લોકોને મારે બધી રીતે સ્ટ્રોંગ કરવી છે, કે ક્લાસમાં કે સર હોય કે પછી બહાર જાઓ તો કોઈ છોકરા હોય, તો મારે એ વસ્તુ સ્કૂલમાં જઈને કહેવું છે કે છોકરીઓના માટે કમ્પલસરી તમે કરાટે જુડો એના ક્લાસ તમે કમ્પલસરી રાખો, જેનાથી છોકરીઓ પોતાનું પ્રોટેક્શન જાતે કરી શકે. એટલે આવા ઘણા વિચારોની સાથે મારે મારી લાઈફ આગળ વધારવી છે. જી, ખૂબ જ સરસ આપના વિચારો છે અને ખૂબ જ આપ આગળ વધો એવી અમારી શુભકામના છે. આજે તમે અમારા સ્ટુડિયો પર આવ્યા એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. વુમન્સ ડે ખૂબ નજીક આવી રહ્યો છે. આફ્ટર ટુ ડેઝ 8 તારીખે વુમન્સ ડે છે, તો આપ જે અમારી સુરતની ગુજરાતની બ્યુટિફુલ વુમન્સ છે અને આખા વર્લ્ડની જે મહિલાઓ છે એને શું મેસેજ આપશો? પહેલાં તો હું મારી સુરતની દરેક વુમન્સને એડવાન્સ હેપી વુમન્સ ડે, અને હું દરેક વુમન્સને એક જ મેસેજ આપવા માગું છું કે તમારામાં પણ કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલું છે, તો એ ટેલેન્ટને બહાર કાઢવા માટે આખા દિવસમાંથી તમે તમારા માટે અડધો કલાક કલાક પણ કાઢો અને તમારા એ ટેલેન્ટને બહાર લાવો. કોઈને કોઈક એક્ટિવિટીઝ કરતા રહો જેનાથી તમને પોતાને પોતાનું નારીત્વ એ વસ્તુનો અહેસાસ થાય. જો તમે જ્યારે આખા ઘરને સંભાળી લો છો, આખા ઘરને સંભાળી લો છો તો પોતાની જાતને સંભાળવા માટે બિલકુલ વિચાર નહીં કરો, કારણ કે ફેમિલી ઓલવેઝ આપણી સાથે હોય છે, સારા કામોમાં સૌ સાથે હોય છે. તો પ્લીઝ મારી વિનંતી છે તમને બધાને કે તમે લોકો પણ આપણા સુરતનું નામ, આપણા ગુજરાતનું નામ, દિલ્હી શું આખા ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર વર્લ્ડમાં આપણા સુરતનું નામ ફેમસ કરો. સુરતનું નામ રોશન રોશન કરી શકાય. અને મેં એવું પણ સાંભળ્યું છે કે આ મિસિસ ઇન્ડિયા લેગેસી ક્લાસિક જે છે એ સિઝન 2 આવી રહ્યું છે ટૂંક સમયમાં, તો જો એની પણ માહિતી આપની પાસે અવેલેબલ હોય તો અમારા દર્શક મિત્રો જોઈ રહ્યા છે આ કાર્યક્રમ, તો કોઈને તમે જેમ કીધું કે કોઈનામાં ટેલેન્ટ છે અને એને બહાર લાવી છે, પાર્ટિસિપેન્ટ કરવું છે, તો એ લોકો કરી શકે. હા યામિનીબેન, આ વખતે ઓક્ટોબરમાં અમારી મિસિસ ઇન્ડિયા લેગેસી 2019 એની સેકન્ડ સિઝન આવવાની છે. એમાં અમે અમારી ઇવેન્ટને જોઈને આજે મિસ લોકોને પણ ઘણી એ લોકોની ઓફર આવી કે મેમ તમે નોટ ઓનલી મિસિસ મત કરો, મિસિસનું એકલા નહીં કરો, કારણ કે એ લોકોને પણ અમારી જે 3 ડેઝની એક્ટિવિટીઝ હતી એ જોઈને મિસ લોકોને પણ આમાં પાર્ટ લેવાનું બહુ જ મન થયું. એ લોકોના આગ્રહથી અમીશાજી અમારા જે ડિરેક્ટર છે એમને પછી ડિક્લેર કર્યું કે નહીં આ વખતે આપણે મિસ અને મિસિસ બંને કેટેગરી રાખીએ. તો મારી સુરતની દરેક મહિલાઓને હું ઇન્વાઇટ કરું છું કે આપ સૌ બી મિસિસ ઇન્ડિયા લેગેસી 2019નું ફેમિલી હિસ્સો તમે બનો અને તમારું પોતાનું ઇનર ટેલેન્ટ છે એ તમે બહાર લાવો. જી, એની માહિતી અમે અમારી ચેનલ ઉપરથી પ્રોવાઈડ કરીશું, આપીશું, જેથી કરીને બધા એમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો કરી શકે છે. તો અંજલિજી થેન્ક યુ સો મચ
આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી આપને ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.